બે જ મિનિટમાં ઘરમાંથી વંદાઓને ભગાડવાનો દેશી ઉપાય. એક, તમાલપત્ર. તમાલપત્ર માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતું, પરંતુ વંદા ભગાડવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તમારે 2-3 તમાલપત્ર લઈને બરાબર હાથથી મસળીને તેનો ભૂકો કરી લેવાનો છે, અને ત્યારબાદ જ્યાં પણ વંદાઓ વધારે આવતા હોય ત્યાં તમાલપત્રનો ભૂકો રાખી દેવાનો છે. જેમ કે સિંકની નીચે, કિચનના બાસ્કેટમાં, કોઈ પણ જગ્યાએ રાખી શકો છો. તમાલપત્રનો ભૂકો રાખવાથી વંદાઓ ત્યાંથી નીકળીને ભાગી જશે. 2. બોરિક પાવડર. બોરિક પાવડર તમને કોઈ પણ કરિયાણાની દુકાનમાં આસાનીથી મળી જશે. બોરિક પાવડરને લોટમાં મિક્સ કરીને કણક જેવો તૈયાર કરી લો, મતલબ કે આપણે જેવો લોટ બાંધીએ છીએ તેવો બનાવી લો, અને ત્યારબાદ તે લોટના નાના નાના બોલ્સ તૈયાર કરી લો. પછી તે બોલ્સને જ્યાં પણ વંદાઓ આવતા હોય એ જગ્યાએ રાખી દો. જો તમારા બાસ્કેટમાં વંદાઓ થતા હોય તો કિચનના બાસ્કેટમાં બોલ્સ રાખી દો, અને જો બાસ્કેટની ચેનલમાં થતા હોય તો હાથની મદદથી થોડો લોટ લઈને ત્યાં સાઈડમાં લગાવી દો. આ ઉપાય કરવાથી વંદાઓ ત્યાંથી નીકળી જશે. જો તમે આ ઉપાયને 20 દિવસથી 1 મહિના સુધી કરો છો તો વંદાઓ ફરીથી તમારા કિચનમાં ક્યારેય પાછા નહીં આવે. 3. બેકિંગ સોડા. બેકિંગ સોડાનો ઉપયોગ લગભગ દરેક ઘરના રસોડામાં થતો હોય છે. આ માટે 1 કપ પાણી લો અને તેમાં થોડો બેકિંગ સોડા ઉમેરો, પછી બરાબર મિક્સ કરીને એક સ્પ્રે કરવાની બોટલમાં ભરી લો અને ઘરના દરેક ખૂણામાં આ સ્પ્રેથી સ્પ્રે કરો. ત્યાંથી વંદા ગાયબ થઈ જશે, કારણ કે આ બેકિંગ સોડાની દુર્ગંધ કોકરોચને આકર્ષે છે અને આ સોડાની દુર્ગંધ વંદાઓ માટે ઝેર સમાન છે. તેથી જ વંદાઓ જાતે જ બહાર આવીને ભાગી જાય છે, અને જો વંદાઓ આ દ્રાવણને વળગી રહેશે તો તે ત્યાં જ મરી જશે. આ દ્રાવણની સુગંધ ઘરમાં, રસોડામાં અને દરેક ખૂણામાં લાંબા સમય સુધી રહે છે, જેના કારણે વંદાઓ પાછા ક્યારેય આવતા નથી. 4. લવિંગ. લવિંગનો રંગ અને આકાર ભલે ગમે તેવો હોય, પરંતુ વંદાની વાટ લગાડવા માટે તે સૌથી વધુ ઉપયોગી છે. તમે જો ધ્યાન આપ્યું હોય તો રસોડામાં જે જગ્યા પર લવિંગ પડ્યું હોય તે જગ્યાએ વંદાઓ આવતા નથી, કારણ કે તેની સુગંધથી જ વંદાઓ દૂર રહે છે. અને વંદા ભગાડવા માટે લવિંગ પણ એક ઉપાય છે. જે જગ્યાએ વંદાઓ આવતા હોય તે જગ્યાએ તમે 1-1 લવિંગને મૂકી દો. આમ કરવાથી વંદાઓ નહીં આવે, અને દર મહિને આ લવિંગને બદલતા રહો, જેથી ઘરમાંથી હંમેશ માટે વંદાનો નિકાલ થઈ જાય. 5. ઈંડાના છોતરા. તમને ખબર ના હોય તો એક વાત જણાવી દઉં કે ઈંડાના છોતરાથી વંદાઓ ખૂબ જ બીવે છે, અને આ વાત સંશોધનમાં પણ સાબિત થઈ ચૂકી છે. માટે જ્યારે પણ તમે ઘરે ઈંડા બનાવો છો ત્યારે તેના છોતરાને ફેંકી દેવાને બદલે જ્યાં પણ વધારે પ્રમાણમાં વંદાઓ આવતા હોય ત્યાં ઈંડાના છોતરાને રાખી દો. આવું કરવાથી તે જગ્યાએથી વંદાઓ અદૃશ્ય થઈ જશે. 6. કેરોસીન. કેરોસીનના થોડા ટીપા ઘરના દરેક ખૂણામાં લગાવી દો, પરંતુ ધ્યાન રાખો કે એ કેરોસીન તમારા ખોરાક સુધી ન પહોંચે. કેરોસીનને કોઈ કપડાની મદદથી તમારા રસોડામાં, કબાટમાં, બધી જગ્યાએ તેની સુગંધ ફેલાવી દો, પરંતુ ધ્યાન રાખો કે એ જગ્યાએ બાળકો ન પહોંચે. કેરોસીનની સુગંધથી વંદાઓ ત્યાં નહીં આવે. જો તમે પણ વંદાઓથી પરેશાન થઈ ગયા છો તો આમાંથી કોઈ પણ એક ઉપાય કરીને તમે વંદાઓથી છુટકારો મેળવી શકો છો.